કેમ છો બાળ મિત્રો? અત્યારે વેકેશન ચાલે છે, લોકડાઉન નો પીરિયડ છે, બધા બાળકો અલગ અલગ એક્ટિવિટીઝ કરતા હોય છે. ઘણા બાળકોને ચિત્ર દોરવું ગમે છે, કલર કરવું ગમે છે, પરંતુ ચિત્ર દોરતા ઓછું આવડે છે અને કલર કરવો ફાવતો નથી. તો એના માટે, એવા બાળકો માટે હું એક સહેલી રીતેથી ચિત્ર કઈ રીતે બનાવાય એ શીખવવા માંગુ છું. તો ચલો બાળકો, આપણે શીખીએ. ચિત્ર બનાવવા માટે આપણે શું જોઈશે? એક કાગળ, બે નકામા કાગળ, પોસ્ટર કલર. આ પોસ્ટર કલર ન હોય તો તમે કોઈ પણ બીજા કલર પણ વાપરી શકો છો. આ જે કલર છે એ મેં ડિશમાં કાઢેલા છે, જેથી કરીને મને આ ચિત્ર બનાવવા માટે વધુ સહેલું બની જાય. એ માટે બીજું જોઈશે કાતર અને એક પેન્સિલ. ખૂબ સહેલાઈથી આપણે આ ચિત્રને બનાવીશું. સૌથી પહેલા કાગળને આપણે આવી રીતે ઘડી કરીશું. આવી રીતે આપણે નકામું જ કાગળ છે એની આમ ઘડી કરી, પછી એની આમ ઘડી કરીશું આવી રીતે. ત્યારબાદ આને આવી રીતે ઘડી કરીશું, તો આવા ટેપનો શેપ બનશે. ચોરસ હોય તો આ ઉપરનો ભાગ નહીં આવે. હવે આના ઉપર આપણે એક પાંદડી દોરવાની છે, જે કોઈ પણને સહેલાઈથી આવડી જાય. તમે એને યુ શેપમાં પણ કરી શકો. હવે આ જે આકાર દોર્યો છે એ પ્રમાણે કાપવાનો છે. આ કાપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે બંનેમાંથી કોઈ પણ આકાર અમસ્તો વધારાનો ન કપાઈ જાય. જેમ કે આ એક ફૂલ બની ગયું, તો આ ફૂલ પણ ઉપયોગમાં લેવાનું છે અને સાથે સાથે આ જે આકાર છે એને પણ ઉપયોગમાં લેવાનો છે. માટે હવે બીજો એવું જ કાગળ જે બહુ નકામું હોય તો ચાલશે એ પ્રકારનું, હવે એ કાગળને પણ આવી રીતે આમ ઘડી કરી છે અને એને પાછળથી આમ ઘડી કરી છે. ફરીથી આમ અને પછી આમ. જે સાઈડ ખુલ્લો ભાગ છે એ સાઈડ નથી દોરવાનું, જે બાજુ પેક છે એ બાજુથી આપણે અડધો પાનનો આકાર દોરવાનો છે. અડધા પાનનો આકાર ન આવડે તો ઈઝી થઈ શકે એવો સી જેવો આકાર પણ કરી શકાય. આવી રીતે હવે આને આપણે કાતર વડે કાપી દઈશું. આને પણ કાપતી વખતે બંનેનો ઉપયોગ કરવાનો છે, માટે વધારાનું ન કપાઈ જાય એનું ધ્યાન રાખવાનું. હવે ઘરમાં સુતરાવ કાપડ જે નકામું છે એના મેં બે ટુકડા લીધા છે. કોઈ પણ તમે લઈ શકો, એના માટે કલરની કોઈ જરૂર નથી. એ ટુકડાને મેં પાણીમાં બોળી ભીના કરી અને પછી એનું પાણી બધું નિતારી કાઢ્યું છે, એટલે કે નીચે કાઢ્યું છે. હવે આ જે કાપડ છે એને બને ત્યાં સુધી ડૂચો કરી નાખવાનો છે.
અને જે કાગળ ઉપર આપણે ચિત્ર બનાવવું છે એની જગ્યા નક્કી કરી આ જે કાપડ છે એ કાપડથી કોઈ પણ પીછી કે કશાનો ઉપયોગ કર્યા વગર માત્ર ને માત્ર આપણે જે આકાર કાપ્યો છે એ આકારની અંદરના ભાગમાં પીળો કલર પૂરી દીધો છે। હવે થોડોક કેસરી કલર લઈ અને સેજ આવી રીતે વચ્ચેના ભાગમાં કેસરી કલર પૂરી દીધો છે। બીજું જે કપડું છે એ કપડાને એવી રીતે જ જેમ પીળો કલર પૂર્યો હતો એવી રીતે ગ્રીન અને પેરટ ગ્રીનથી કલર પૂરવાનો છે। આપણે બે કલર મિક્સ પણ કરી શકીએ। ખાસ ધ્યાન રાખવાનું કે હજુ પાન કરવાનું બાકી છે જેથી કરીને સાવ નીચેની બાજુએ એ કલર આપણે હજુ પૂરશું નહીં। હવે કાળા કલરથી આવી રીતે એક ડાળ બનાવવાની છે અને જે ગ્રીન કલર હતો એમાં થોડોક મેં બ્લેક એડ કર્યો છે જેથી કરીને પાન છે એનો આકાર આપણે કરી શકીએ। આપણે જે પાનનો આકાર કાપ્યો હતો હવે એને આપણે એવી રીતે ગોઠવવાનું છે થોડાક અંતર પછી અને ડાળ બાજુથી આવી રીતે અને કાળો અને લીલો કલર છે એ બંને જે મિક્સ કર્યા હતા એને આ બાજુએ આવી રીતે આકાર ઉપર કલર પૂરી કાઢવાનો છે। સામેની બીજી બાજુએ પણ આપણે એને મૂકીને કલર પૂરી કાઢવાનો છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે કિનારીએ કલર ન પૂરાય એમ ન થવું જોઈએ। ચિત્ર તૈયાર છે, હવે એમાં થોડુંક ઉમેરવાનું છે જે કાળો કલર છે એનાથી ફૂલના વચ્ચેના ભાગમાં આપણે પીચી સ્કેચ પેન કે જેનાથી અનુકૂળ આવે એનાથી સેજામાં ટપકા કરી દેવાના છે અને જો ઉમેરવું હોય તો પાનમાં પણ આવી રીતે લીટી કરી શકાય। તો પીચી નો ઉપયોગ કર્યા વગર બને ત્યાં સુધી પીચીનો ઉપયોગ ન થાય, સ્કેચ પેન વધીને કદાચ ટપકા કરવા પૂરતી જોઈએ, બાકી દોરતા નથી આવડતું જેને કલર પૂરતા ઓછું ફાવે છે એ લોકો પણ આ પ્રવૃત્તિ દ્વારા આ ટેકનિક દ્વારા સહેલાઈથી ચિત્ર દોરી શકે છે।